ગુજરાત હાઈકોર્ટના ન્યાયમૂર્તિ સી એમ રોયના વરદ હસ્તે રૂપિયા 321.59 લાખના ખર્ચે નવનિર્મિત જોટાણા સિવિલ કોર્ટ બિલ્ડિંગનું આજરોજ ઉદઘાટન કરવામાં આવ્યું હતું. નવનિર્મિત આ કોર્ટનું ઉદઘાટન કરી ઉપસ્થિત મહાનુભાવો સાથે કોર્ટે બિલ્ડિંગનું નિરીક્ષણ કર્યા બાદ પ્રાસંગિક પ્રવચનમાં ન્યાયમૂર્તિ સીએમ રોયે જણાવ્યું હતું કે આ કોર્ટના બનાવથી ન્યાય પ્રક્રિયા ઝડપી, સરળ અને સસ્તી બનશે. તાલુકા મથકે સિવિલ કોર્ટે બિલ્ડિંગના નિર્માણથી સ્થાનિકો તેમજ આસપાસના લોકોને સમય અનુસાર ઝડપથી ન્યાયની કાર્યવાહી થઈ શકશે, જેના કારણે અસીલોને સમય અને નાણાંનો બચાવ થશે. આ પ્રસંગે ગુજરાત હાઈકોર્ટના ન્યાયમૂર્તિ અલ્પેશભાઈ કોગજે, ન્યાયમૂર્તિ ઉમેશભાઈ ત્રિવેદી, ન્યાયમૂર્તિ હસમુખભાઈ સુથાર પણ પ્રાસંગિક પ્રવચન કર્યા હતા. ન્યાયમૂર્તિ એચડી સુથારે જણાવ્યું હતું કે આ માત્ર સિમેન્ટથી બનેલ બિલ્ડિંગ નથી, પણ ભારતના બંધારણ, ન્યાયતંત્ર અને નાગરિકોને ન્યાય અપાવવા માટે આપેલું એક પવિત્ર સ્થાન છે. સમાજના છેવાડાના માનવીને ઝડપથી, સસ્તો અને કાયદાની સહાયથી સુંદર ન્યાય મળે તેવો સૌ પ્રયત્ન કરીશું. લોક અદાલત તેમજ સમાજના ન્યાયને પ્રચાર પ્રસારમાં સહયોગ કરવા વકીલોને તેમને અનુરોધ કર્યો હતો. ન્યાયમૂર્તિ ઉમેશભાઈ ત્રિવેદી પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે બિલ્ડિંગ સાથે ન્યાય પ્રણાલી પણ સ્વચ્છ રાખશો. સ્થાનિક તેમજ કોર્ટના કામમાં આવતા તમામ લોકોને ન્યાય મળે તે માટે પ્રયત્ન કરશો તેવું તેમણે વકીલોને પણ અનુરોધ કર્યો હતો. જિલ્લા બાર એસોસિએશનના પ્રમુખ આર્યન બારોટ તેમજ ન્યાયમૂર્તિ અલ્કેશભાઈ કોગજી પણ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. ન્યાયમૂર્તિ અલ્કેશભાઈ કોગજીએ જણાવેલું કે આજે વિશ્વ સિંહ દિવસ પણ છે, ત્યારે કાયદા સાથે સંકળાયેલા સૌને કહું છું કે ન્યાય માટે સિંહની જેમ નિર્ભીક બની કામ કરજો. મહેસાણા ડિસ્ટ્રિક્ટ કોર્ટના ન્યાયાધીશ જે આર શાહ સ્વાગત પ્રવચનમાં જોટાણા તાલુકાની વિરાસત વર્ણવીને જિલ્લામાં આવેલા ન્યાયાલયોની વિગતો પૂરી પાડી હતી, તેમજ વર્ષ 2013માં જોટાણા તાલુકાના અસ્તિત્વ બાદ ઝડપથી સ્થાનિક નવીન સિવિલ કોડનું નિર્માણ થવાથી સ્થાનિક તેમજ અસર કરતા ગામોને ઝડપથી ન્યાય પ્રક્રિયામાં ન્યાય મળશે એમ જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં માન્ય ન્યાયમૂર્તિ સર્વ તેમજ જિલ્લાના અને તાલુકાના એડવોકેટ તેમજ જ્યુડિશિયલ ઓફિસર અને સ્થાનિક વહીવટીતંત્રના અધિકારીઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. ભાવિન ભાવસાર, ZSTV મહેસાણા.